આગળના લેક્ચરમાં છે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત ભણ્યા હતા, યાદ છે ને? કે તફાવતમાં આપણે શું શું જોયું હતું કે આર્થિક વિકાસના છે 11 પોઈન્ટ હતા, કે 11 પોઈન્ટ સૌથી મેં છે બોર્ડ ઉપર તફાવત લખ્યો હતો કે તફાવત છે તમારે યાદ રાખવાનો છે, કે એના મુદ્દા પાડેલા અર્થ છે, એનો ઉદ્દેશ શું છે, એ પ્રમાણે છે તમારે તફાવત યાદ રાખવાનો છે. અને મેં હોમવર્ક પણ આપ્યું હતું કે તફાવત તમારે છે એ લખવાનો છે અને પાકો પણ કરવાનો છે. કેમ કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એ જે ખાસ પૂછાતો હોય છે વારંવાર છે, એ આગળના પેપર તમે જોશો આગળના વર્ષના તો બોર્ડમાં છે આ પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ છે એનો તફાવત જણાવો. તો તફાવત છે 3 માર્કમાં વધારે પૂછાય છે, તો અથવા તો 5 માર્કનો, કે આપણે છે તફાવતમાં 10 થી 11 પોઈન્ટ છે એ સહેલા પડે એ રીતના મેં અહીંયા તારવીને લખ્યા હતા, એ તમે છે એ આગળના લેક્ચરમાં જોઈ ગયા. તો આજે આપણે શું ભણવાનું છે, વિકાસના નિર્દેશકો ભણવાના છે. હવે જો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ છે એનો તફાવત ભણી ગયા, હવે તમારા મગજમાં એ બેસી ગયું કે આર્થિક વિકાસ એ અલગ છે અને આર્થિક વૃદ્ધિ પણ અલગ છે, કેમ બે સરખું નથી. તો હવે આપણે આજે વિકાસના નિર્દેશકો, હવે આર્થિક વિકાસ કઈ પ્રક્રિયા હેઠળ કામ કરે છે અને આર્થિક વૃદ્ધિ કઈ પ્રક્રિયા હેઠળ કામ કરે છે એ આજે આપણે ભણવાનું છે. કે વિકાસના નિર્દેશકો છે તો આર્થિક વિકાસ છે એ નિર્દેશકોમાં એમાં શું કામ આવે છે, તો વૃદ્ધિ થાય છે તેમાં નિર્દેશકો શું કામ કરે છે એ આપણે આજે ભણવાનું છે. તો ટોટલ 4 નિર્દેશકો છે. કેટલા છે? ટોટલ 4. જો એક માર્કનો એમસીક્યુ બની ગયો કે આર્થિક વિકાસ છે તેના નિર્દેશકો કેટલા છે, તો કેટલા છે? 4. યાદ રાખવાનું છે ખાસ કે 4 એના નિર્દેશકો છે. કયા કયા? અને જો તમારે છે શોર્ટમાં યાદ રાખવું હોય તો શું સૂત્ર રામાજીમાં આ સૂત્ર યાદ રાખવાનું. પહેલો શબ્દ રહે અને તમે જે 4 વિકાસના નિર્દેશકો યાદ રાખી શકો છો. પહેલું કયું છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકમાં થતો વધારો. તો આપણો પહેલો તો પહેલો લઈએ રા, પછી માં એટલે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. માથાદીઠ આવક કઈ રીતના ગણાય છે? તો એ બીજું છે એ માથાદીઠ આવક. પછી ત્રીજું જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. લોકોનું જે જીવનધોરણ કઈ રીતના સુધરે છે, એની ગુણવત્તા કઈ રીતના સુધરે છે એ ત્રીજો પોઈન્ટ. અને ચોથો પોઈન્ટ માનવ વિકાસ આંક, એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, કે માનવનો વિકાસ છે એ કઈ રીતના થાય છે. તો આ 4 નિર્દેશકો છે એના ઉપર છે આખું આર્થિક વિકાસ છે એ આધારિત છે. કે નિર્દેશકો ન હોય તો આર્થિક વિકાસ થયો છે કે આર્થિક વૃદ્ધિ થઈ છે એ કામ આવતું નથી કે ખબર નથી પડતી દેશમાં છે. જો દેશને પણ છે આર્થિક વિકાસ અથવા તો આર્થિક વૃદ્ધિ જાળવી હોય તો શું કરવું જોઈએ? કે નિર્દેશકો છે એની ઉપર છે કાર્ય કરવું પડે. નિર્દેશકો જો એને કામમાં આવશે તો જ તેને આર્થિક વિકાસ એ જાણી શકશે. પહેલો આપણો આર્થિક વિકાસ છે નિર્દેશક છે કયો? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. જો આ જે 4 નામ ખાસ યાદ રાખવાના છે, શોર્ટમાં છે રામાજીમાં યાદ રાખજો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને માનવ વિકાસ આંક. તો આ છે શોર્ટમાં તમને યાદ રહી જશે. હવે પહેલો આપણે ભણવા જઈ રહ્યા છીએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હવે જો નામમાં તમને ખબર પડતી હશે કે શું કહેવા માંગે છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકમાં વધારો કેમ થાય છે? સતત વધારો થાય તો દેશની પરિસ્થિતિ કેવી થાય, પછી સતત ઘટાડો થાય તો દેશની કેવી પરિસ્થિતિ થાય, એ આની અંદર જોવાનું છે. હવે એ તો જો આપણને ખબર પડે કે રાષ્ટ્રીય આવક છે એ કઈ રીતના બને છે, કે લોકોની માથાદીઠ આવક હોય એનો સરવાળો કરીએ છીએ ત્યારે શું બને છે? રાષ્ટ્રીય આવક. એનું છે આપણે ધોરણ 11માં છે એ ભણી ગયા છે. આખી ડીપમાં એની વ્યાખ્યા પણ આવે છે અને આખો પાઠ જ એના ઉપર આધારિત છે. કે રાષ્ટ્રીય આવક એટલે કે બધા લોકો છે, દેશના તમામ લોકો છે એની માથાદીઠ આવક છે એનો સરવાળો કરીએ ત્યારે શું બને છે? રાષ્ટ્રીય આવક. અને પાછો હવે તમને પાછો પ્રશ્ન થશે કે માથાદીઠ આવક, તો માથાદીઠ આવક એટલે કે કુલ રાષ્ટ્રીય આવક હોય એને કુલ વસ્તી વડે ભાગાકાર કરો ત્યારે તમને શું મળે છે? માથાદીઠ આવક, એક વ્યક્તિની માથાદીઠ આવક મળે છે. તો આપણે અહીંયા જોઈએ કે રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થાય. જો હવે રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો, આપણે શું એને દર્શાવીએ? આર્થિક વિકાસ દર્શાવીએ ને, કે સતત. હવે જો આપણો દેશ છે અત્યારે ક્યાં છે? પ્રગતિના પંથે છે, આગળ આવતો જાય છે, કેમ કે પ્રગતિ કરી રહ્યો છે એટલે આપણા દેશનો પણ આર્થિક વિકાસ ગણાશે. તો આ રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થશે, આપણું દેશનું બધા લોકોની માથાદીઠ આવક વધશે એટલે શું થાય? રાષ્ટ્રીય આવક વધશે, સતત વધારો થયો એટલે શું થયું? આર્થિક વિકાસ થયો. તો પહેલો પોઈન્ટ એ છે કે લાંબા ગાળા સુધી સતત વધારો થશે તો આર્થિક વિકાસ શક્ય છે. પછી બીજો પોઈન્ટ કે આ રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસનો દર ઊંચો છે. સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી છે. હવે માની લો આપણે ટેકનોલોજીમાં આગળ છીએ, પછી કેટલા બધા છે શસ્ત્રો છે વસાવામાં આગળ છીએ,
તો આર્મીના છે, અમુક ટેકનોલોજીમાં છે આપણે આગળ, તો એ બધી વસ્તુ વસાવામાં છે. લોકોના જીવન ધોરણ છે ઊંચા આવે છે, તો એ શું થયું, લોકો જીવન ધોરણ એનું ઊંચું આવશે, એની આવક સારી થશે, પોતાનું જીવન ધોરણ સુધારશે, પછી કે દેશ માટે છે કંઈક સારા કાર્ય કરશે, અને શું થાય, રાષ્ટ્રીય આવક વધશે, આપણું જીવન ધોરણ સુધારશે, આપણી આવક વધશે એટલે આપણા મોજશોખના સાધનો વધશે, અને જેના કારણે શું થાય કે દેશમાં ફાળો પણ આપણો વધશે, અને જેના કારણે રાષ્ટ્રીય આવક ઊંચી આવે. તો આ પોઈન્ટમાં એમ જ કહેવા માંગે છે કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધશે તો શું થશે, વિકાસનો દર પણ ઊંચો થશે. રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસ એ ઊંચો, અને જ્યારે નીચા દરે હોય તો આર્થિક વિકાસ કેવો ગણાય, નીચો. હવે એ સ્વાભાવિક છે, કોઈ પણ વસ્તુ છે ત્રાજવું છે, એમાં તમે છે કાંઈ પણ વસ્તુ એક જગ્યાએ ભારે વસ્તુ મૂકો અને એક જગ્યાએ ઓછી વસ્તુ, 500 ગ્રામ અહીંયા મૂકો અને અહીંયા એનાથી ઓછી વસ્તુ મૂકો તો એ નીચે જ જવાનું છે ત્રાજવું. બેને બેલેન્સ કરવું હોય તો બે એક દરે મૂકવું પડે ને, 500 ગ્રામ વસ્તુ હોય તો 500 ગ્રામનું છે અહીંયા વજન્યું પણ મૂકવું પડે. તો આ રાષ્ટ્રીય વિકાસ એમ જ છે, રાષ્ટ્રીય આવક એ રીતના જ છે, આવક વધશે તો છે એ રાષ્ટ્રીય આવક વધશે તો વિકાસ થશે, રાષ્ટ્રીય આવક ઘટી જશે તો પાછું શું થશે, આર્થિક વિકાસ પણ ઘટી જશે, અને આર્થિક વિકાસ છે પાછો આર્થિક વૃદ્ધિ સાથે જોડાયેલો છે. તો પછી એવું કહે છે કે જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય તો તે સ્થગિત અવસ્થામાં છે. હવે સ્થગિત એટલે સ્થિરતા દર્શાવે છે, વધારો થતો નથી એટલે કે સ્થિતિ કઈ વધારો નહીં ઘટાડો, એમનામ બેલેન્સ રહે છે. કે રાષ્ટ્રીય આવકમાં જે આપણે નાણાં છે માથા દીઠ આવકથી જે અર્થતંત્રમાં પ્રાપ્ત થાય છે રાષ્ટ્રીય આવકમાં, એ લોકોની છે યોજનાઓ અને ખર્ચાઓમાં જ વપરાઈ જાય છે, એ પછી ક્યાંય આગળ કામમાં આવતા નથી. તો શું થાય, સ્થગિત અને સ્થિતિ દર્શાવે કે સ્થિર થઈ જાય એક સમય, એ વધતો નથી. આપણે આર્થિક વિકાસમાં જોયું હતું ને કે આર્થિક વિકાસ છે એ સતત વધતો હોય, આપણો દેશ આર્થિક વિકાસ કરે છે, અમેરિકા છે એ દેશો બધા આર્થિક વિકાસ કરી ચૂક્યા છે, હવે એને આર્થિક વૃદ્ધિ છે, તો હવે આર્થિક વિકાસ એમાં થશે નહીં. કેમ કે એ સ્થિર થઈ જશે, કેમ કે એને આર્થિક વિકાસની એવી જરૂર જ નથી. તો આપણો દેશ શું થાય છે કે ધીમી ગતિ આગળ વધે છે. તો રાષ્ટ્રીય આવક એ રીતના જ છે, કે જો રાષ્ટ્રીય આવક છે એમાં વધારો ન થાય તો શું થશે કે સ્થગિતતાની સ્થિતિ દર્શાવશે, સ્થગિત થઈ જશે એટલે કે સ્થિર થઈ જશે, એમાં નહીં વધારો કે નહીં ઘટાડો એ થશે નહીં. પછીનો પોઈન્ટ છે, આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસની કઈ સ્થિતિ થશે, પીછેહઠની સ્થિતિ થશે. હવે જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો, આપણે છે જોઈએ કે જ્યારે કાંઈ પણ જે મુશ્કેલી સર્જાય, યુદ્ધ થાય, વિશ્વયુદ્ધ થાય, ત્યારે જે દેશો ઘણા બધા પાછળ જતા રહેતા હોય, 10 થી 15 વર્ષ એટલા બધા દેશો છે પાછળ જાય. કેમ કે વિશ્વયુદ્ધ થશે એટલે નુકસાન છે કોનું થાય, બધા દેશોનું થશે, એટલે આપણે પીછેની સ્થિતિ દર્શાવી શકીએ. એને પણ કે છે આપણો રાષ્ટ્રીય આવક છે એમાં વધતું નથી. આપણે કોઈ પણ અત્યારે હાલની પરિસ્થિતિ લઈ લો તો પણ તે મોંઘવારીમાં વધારો થવાનો, જેના કારણે છે દેશનું અર્થતંત્ર પાછળ ધકેલાનું, પાછળ ધકેલા છે એટલે આપણે શું થાય કે રાષ્ટ્રીય આવકમાં કાંઈ વધારો થતો નથી, અને આપણે છે પીછેની સ્થિતિ છે એ સ્વીકારવી પડે છે. તો આ છે 4 મેઈન પોઈન્ટ છે કે રાષ્ટ્રીય આવકના નિર્દેશકનો. પહેલો કે રાષ્ટ્રીય આવકમાં વધારો ઘટાડો કેમ થાય છે, તો વધારો ઘટાડો છે આપણને દર્શાવે છે કે લાંબા ગાળા સુધી સતત વધારો થાય તો આર્થિક વિકાસ શક્ય છે. પછી ઊંચા દરે વધતો હોય, રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો આર્થિક વિકાસ પણ વધે, નીચા દરે ઘટે તો આર્થિક વિકાસ પણ ઘટે. પછી ક્યારે રાષ્ટ્રીય આવક છે એ વધારો ન થાય તો શું થાય, સ્થિતિ દર્શાવે, કેવી સ્થગિતતાની સ્થિર સ્થિતિ છે એ દર્શાવે છે. પાણી કેમ સ્થિર હોય એવી રીતના છે સ્થિર સ્થિતિ છે એ દર્શાવે છે. અને પછી જ્યારે રાષ્ટ્રીય આવકમાં જે ઘટાડો થાય ત્યારે તે પીછેની સ્થિતિ દર્શાવે છે. નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવક, જો રાષ્ટ્રીય આવકમાં શું છે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવાય છે. હવે જો આ અને આ તમને આમાં પ્રશ્ન થતો છે કે નાણાકીય આવક અને વાસ્તવિક આવક એટલે શું, તો નાણાકીય આવક એટલે કે રાષ્ટ્રીય આવક છે ને એ આપણી નાણાકીય આવક એટલે કે દેશના અર્થતંત્રમાં છે આપણે એ આવકનો સમાવેશ થાય છે. હવે જ્યારે વાસ્તવિક આવક, લોકો છે માથા દીઠ આવક તો ઘણી પણ માથા દીઠ આવક સાચી છે ખોટી છે એ આપણે જાણી શકતા નથી. તો વાસ્તવિક આવક જાણવી હોય તો શું કે આપણે જોઈએ છે કે દર વર્ષે જે વસ્તી ગણતરી થાય છે, દર 10 વર્ષે તો ઘરે ઘરે આવીને તમે જોજો કે બધાના નામ નોંધે છે, જેનાથી દર 10 વર્ષે ખબર પડે કે કેટલા વ્યક્તિઓ છે વધારો થયો છે. તો એવી રીતના વાસ્તવિક આવક તો ત્યારે તમે જોજો કે આપણું છે એડ્રેસ છે, સરનામું છે,
વ્યક્તિની આવક કેટલી છે બધું છે આપણી પાસેથી માંગે છે અને વાસ્તવિક આવકમાં પણ છે ખબર પડે છે કે લોકોની જે આવક કેટલી છે એના આધારે છે આપણી માથાદીઠ આવક નક્કી થાય છે તો એમાં શું લેવામાં આવે છે નાણાકીય આવકને પણ તો વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાય છે જેથી રાષ્ટ્રીય આવક બજાર ભાવે નહીં પણ સ્થિર ભાવે ગણતરી થાય છે એટલે કે આપણે દેશના અર્થતંત્ર સાથે જે સંકળાયેલા છીએ તો જ આપણી ગણતરી થાય ને કે અમેરિકા છે એનું નાણું છે એના ચલણમાં છે આપણો રૂપિયો કન્વર્ટ કરવો પડે છે એને ચલણમાં આપણે રૂપિયો કન્વર્ટ કરીએ ત્યારે છે એના દેશમાં જે આપણું નાણું ચાલે છે તો કેમ કેમ કે એની જે સ્થિર ભાવની સ્થિતિ દર્શાવે છે કેમ એનું જે રૂપિયો અત્યારે થઈ આર્થિક વૃદ્ધિ કરી રહ્યો છે તે અત્યારે સૌથી આગળ છે કે અર્થતંત્ર પણ તેનું આગળ છે જેના કારણે છે એને આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય આવક છે એ સતત વધતી જાય છે તો આ વિકાસનો નિર્દેશક પહેલો હતો આપણો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કે કેમ રાષ્ટ્રીય આવકમાં છે એ વધારો થાય છે પછી હવે આપણે જોઈએ કે આપણે દેશોની સરખામણી કરીએ ત્યારે કઈ રીતના રાષ્ટ્રીય આવક જોઈ શકે આપણને પુસ્તકમાં પણ તમને ઉદાહરણ સ્વરૂપે કોષ્ટક આપેલું છે કોષ્ટકમાં તમે જોતા રહેજો કે કઈ રીતના છે હવે જો કોષ્ટક જોશો તો તમને એમ થશે કે ચીન અને ભારત સૌથી વધારે રાષ્ટ્રીય આવક છે ને વૃદ્ધિ દર 7.3 7% આપણે રાખીએ તો 7.3 છે તમને આ વધારે લાગશે કેમ કેમ કે આ વધારો કેટલો છે બધા છે આર્થિક વૃદ્ધિ કરે છે આપણી કરતા 17 દેશો છે તો એનો આર્થિક વિકાસ કેટલો છે 2.4 4.5 2.2 કેમ એમ પ્રશ્ન થશે કેમ કારણ કે ચીન અને ભારત છે કેવા છે વિકાસ કરતા દેશો છે હજી એટલે કે આપણે રાષ્ટ્રીય આવકનો દર છે ને વધે છે આપણે ધીમી ગતિએ વધારો થાય છે પરંતુ આપણે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય એટલા માટે આપણે 7.3 એમાં આગળ છીએ આ દેશ કેવો છે વિકાસ કરી ગયા છે એટલે વિકાસ કરતા હતા ત્યારે એ લોકોનો દર આટલો જ હતો પણ હવે શું થયું કે વિકાસ કરી ગયા છે તો એને હવે વૃદ્ધિની જરૂર એટલે કે ધીમી ગતિએ છે એ આગળ વધે છે એટલે 2.2 અને 2.4 નોર્વે છે તો એનો કેટલો છે 2.2 જ્યારે અમેરિકા છે તો એનો 2.4 તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આ રીતના હોય કે છે આપણને અહીંયા જોયામાં એમ લાગે કે ચીન અને ભારત બંને આગળ છે પણ એવું નથી એ વિકાસ કરતા દેશો એટલે કે ઝડપથી આગળ વધે છે આ બધા દેશો જે આગળ વધી ગયેલા છે આગળ વધી ગયા છે એટલા માટે હવે ધીમી ગતિએ પ્રગતિ કરે છે અને આપણે શું છે કે હજી આપણે આર્થિક વિકાસ સાધવાનો છે એટલે આપણે જે અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક સતત વધતી જાય છે એટલા માટે છે આપણું જે મૂલ્ય ઊંચું છે જો 7.3 અને 7.3 ચીન અને ભારતનું બંનેનું એક સરખું છે કેમ કેમ કે બે છે એ ઝડપથી વિકાસ કરી રહ્યા છે જ્યારે પાકિસ્તાન એનું 4.7 એ પણ છે પ્રગતિમાં કહેવાય કેમ કે શ્રીલંકા છે એની કરતાં છે પાકિસ્તાન વધારે છે પ્રગતિમાં છે એમ આપણે કહી શકીએ તો આ રીતના જે રાષ્ટ્રીય આવક છે એ વધારો થતો એ કોષ્ટકમાં આપણે આ રીતના જોઈ શકીએ તમને જોયામાં લાગશે કે ચીન અને ભારત બંને આગળ છે પણ કેમાં છે વિકાસની પ્રક્રિયામાં આગળ છે પરંતુ નોર્વે અમેરિકા છે એ દેશો કેવા છે કે પોતે વિકાસ કરી ગયા છે અને હવે એને ધીમી ગતિએ છે એ વિકાસ ટકાવી રાખવાનો છે કે અમારો દેશ પાછળ ન વહી આવે હવે અમારો દેશ છે એ જ ગતિ તરફ ચાલ્યા રાખે એટલા માટે એનો વૃદ્ધિ દર આટલો છે અને આપણો વૃદ્ધિ દર આટલો છે તો આપણે આ શું થયું વિકાસનો પહેલો નિર્દેશક રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર એટલે રાષ્ટ્રીય આવકનો વધારો છે કઈ રીતના થાય છે હવે એની મર્યાદા જો આપણે કોઈ પણ વિકાસ ભણીએ આર્થિક વિકાસ ભણીએ આર્થિક વૃદ્ધિ ભણીએ તો બંનેમાં બધાની મર્યાદા તો રહેલી જ છે કેમ કેમ કે ગમે ત્યારે છે કોઈ પણ વ્યક્તિ છે અથવા તો વિકાસ છે એ કોઈ જગ્યાએ સદ્ધર ન હોય કે બધે કામ આવે એવું ન હોય એની કંઈક મર્યાદા તો રહેલી જો પહેલી આની આપણી મુશ્કેલી છે ગણતરી કરવામાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં મુશ્કેલી પડે પહેલીની મર્યાદા એ સ્વાભાવિક છે પણ આપણે છે એ વસ્તીમાં બીજા નંબરે આવ્યા છે કેટલી બધી પબ્લિક છે હવે વસ્તી ગણતરી વસ્તી છે એટલી બધી તો એની સામે આપણને યોજનાઓ છે અથવા તો ખર્ચાઓ એટલા વધતા હોય સરકારને અર્થતંત્રમાંથી છે એ ઘણી બધી યોજનાઓ બહાર પાડે અને જે લોકોના વિકાસ માટે કાર્ય કરવા માટે યોજના અમલમાં મૂકે છે એમાં પહેલી છે બેવડી ગણતરી થાય જો રાષ્ટ્રીય આવકની બેવડી ગણતરી હવે કઈ રીતના બેવડી ગણતરી તો રાષ્ટ્રીય આવક છે ગણવાની હોય ત્યારે જો લોકો પોતે જે કામ કરતા હોય અને સાઇડમાં બીજી ઇન્કમ પણ મેળવતા હોય પોતાના કાર્ય સિવાય તો એ જે પહેલું જે કામ કરતા હોય એ માથાદીઠ આવકમાં ગણાશે પછી બીજું કાર્ય કરતા હોય એની ઇન્કમ છે એ માથાદીઠ આવકમાં નહીં ગણાય તો બેવડી ઇન્કમ થઈ ને તો એને અર્થતંત્રમાં તો એક જ બતાવી છે
તો એના કારણે માથાદીઠ આવક એની એટલી જ બતાવે છે. જ્યારે રાષ્ટ્રીય આવકનો સરવાળો કરે ત્યારે આપણે રાષ્ટ્રીય આવક છે બરોબર મળતી નથી. કેમ? આવી બેવડી ગણતરીને કારણે. ઉત્પાદન છે કોઈ પણ વસ્તુનું થતું હોય તો વસ્તુ ઉત્પાદિત થાય છે એ આખો દિવસ કારખાનો શરૂ રાખ્યા હોય તો કોઈ પણ કંપની શરૂ હોય એ તે આખો દિવસનો ખર્ચો બતાવે છે. પછી એને રાતમાં પણ જે શરૂ રાખતા હોય કારખાનું અડધો ટાઈમ તો પણ જે એની ગણતરી લોકો બતાવતા નથી. એને ઇન્કમ તો બે સાઈડથી મળે છે તો પણ જે એક જ ઇન્કમ એની બતાવવામાં આવે છે જેથી રાષ્ટ્રીય આવકથી શું થાય બેવડી ગણતરી થાય છે જેનાથી રાષ્ટ્રીય આવકથી સરળતાથી માપી શકાતી નથી. પછી ઘસારો જાણવાની મુશ્કેલી. ઘસારો છે આપણે જોઈએ છે કે કેની ઉપર આપણે ગણીએ છીએ કે મશીનરી હોય એની પર ઘસારો ગણીએ છીએ. કોઈ પણ વસ્તુ છે તમે નવો પંખો બજારમાંથી લઈને આવો અથવા તો કોઈ પણ વસ્તુ લઈને આવો ઇલેક્ટ્રોનિક કે મશીન લઈને આવો તો એને ઘરે લાવો તો આજે ઘરે લાવ્યા એટલે તમે કાલે પણ વેચવા જાઓ તો એની પર ઘસારો ગણાય. ભલે નવી વસ્તુ છે પણ એના ઉપર છે એક દિવસનો ઘસારો પણ ગણાય છે. તો ઘસારો ગણવાની મુશ્કેલી પણ જણાય કે અર્થતંત્રમાં જે કાર્યરત છે બધા કંઈ પણ મશીનરી છે અથવા તો ગમે સરકારી કંપની છે એમાં કાર્ય કામ કરતા મશીનરી છે તો મશીનરી ઉપર જે ઘસારો ગણવામાં આવે છે તો એની પર ઘસારો વ્યવસ્થિત ગણાનો છે કે નહીં એની મુશ્કેલી સર્જાય. પછી સ્વ વપરાશની વસ્તુઓ છે. ઉત્પાદન કરીએ છીએ ત્યારે કઈ વસ્તુઓ છે વપરાશમાં આવી છે કઈ વસ્તુઓ વપરાશમાં નથી આવી. કેમ? કેમ કે આટલી બધી વસ્તીને કારણે છે આ વસ્તુ અશક્ય બને છે કે પ્રોપર રાષ્ટ્રીય આવક છે આપણને મળતી નથી. પછી કર ટાળો, કર ચોરી. હવે આપણે બધું આપણે જાણીએ છીએ બ્લેક મની કે સામે સરકારને બતાવવામાં આવે છે બીજી આવક અને એને આવે છે એ અલગ આવક. કેમ? જે સરકારી જે યોજનાઓ છે સરકાર દ્વારા જે કહેવામાં આવે છે એટલી આવક તો એને મળે જ છે. ઉપરાંત જે કર ચોરી કરે બ્લેક મની દ્વારા જે એને મળતી હોય એ આવક એની અલગ. તો સરકારને બતાવી છે અલગ ને એની પાસે આવક પણ અલગ છે તો આ પણ રાષ્ટ્રીય આવક ગણવામાં એક મુશ્કેલી છે. પછી સાટા પદ્ધતિ. સાટા પદ્ધતિ એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ અવેજીમાં આપવી કે ઘઉંના બદલામાં ચોખા આપવા ને ચોખાના બદલામાં બાજરો આપવો તો આ કઈ સાટા પદ્ધતિ છે તો આ પણ અર્થતંત્રમાં જે મુશ્કેલી સર્જે. પછી નિરક્ષરતા એટલે કે રાષ્ટ્રીય આવક છે આપણને ખબર નથી આપણી આવક આટલી છે. આપણે અત્યારે કોઈ પણ જે આવકનો દાખલો કરવા જોઈએ તો આપણે ખબર છે કે ફિક્સ આવક છે એ આવક તમારે લખવાની. એ આવક આપણે લખીએ છીએ આપણી સાચી આવક છે એમાં દર્શાવતા નથી. તો શું છે જે વ્યક્તિને એટલી આવક મળતી નથી તો પણ એ વ્યક્તિ છે એટલી આવક દર્શાવે છે તો આ પછવાનો અભાવ જોવા મળે. પછી આપણો બીજો પોઈન્ટ છે વસ્તી. જો પહેલું શું હતું કે રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલ છે આપણે જોઈએ કેમ આ બધા બહુ છે કે બેવડી ગણતરી છે ઘસારો જાણેમાં મુશ્કેલી છે. હવે વસ્તી શું અસર કરે આને? તો વસ્તી એ અસર કરે કે આપણા દેશની વસ્તી વધારે છે. આપણે કેટલામાં નંબરે? બીજા નંબરે છે. ચીન પહેલા નંબરે. અમેરિકા છે આપણે જોઈએ છીએ આપણી કરતાં અડધી વસ્તી છે તો ફેર પડે ને. કેમ કે આપણા લોકોનો ઝાઝી વસ્તી એમ ખર્ચા વધારે લોકોને ઓછી વસ્તી ખર્ચા ઓછા તો આગળ આવી શકે ને. અને આપણો દેશ તો વસ્તી વધારે અને રાષ્ટ્રીય આવકમાં વધારો દર્શાવે છે તો વસ્તી પછી છે એ અસર કરે. એટલા માટે આપણે આગળ ન જઈ શકીએ ને કે આપણા જે દેશના લોકોને છે એ વસ્તુઓ નથી મળી રહેતી તો આપણે બહાર ક્યાં મોકલી શકીએ? આપણા દેશના લોકોની પ્રાથમિક જરૂરિયાત નથી સંતોષાતી તો બહારના દેશોને કેમ? તો વસ્તી પણ છે રાષ્ટ્રીય આવકને છે અસર કરતું પરિબળ છે. એક દેશ કરતાં બીજા દેશ આપણી વસ્તી વધારે છે તો એ વસ્તીને આપણે પહોંચી નથી વળતા તો પણ જે એને લઈને આપણે આગળ વધવાનું છે. અમેરિકા નોર્વે છે બધી વસ્તી ઓછી છે એટલા માટે એ દેશ આગળ વધી શકે છે તો પછી વસ્તી પણ એને અસર કરે છે. પછી ત્રીજો રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિ. હવે જો રાષ્ટ્રીય આવક છે આપણે ટોટલ ત્રણ પદ્ધતિ છે ઉત્પાદન આવક અને ખર્ચ અથવા તો વપરાશની પદ્ધતિ. ખર્ચ છે એના ઉપર ઓપ્શનમાં છે વપરાશની પદ્ધતિ આવે. ખર્ચ કે ઓપ્શનમાં વપરાશ લઈ શકો છો. તો ખર્ચ ઉત્પાદન આવક અને ખર્ચ આ ત્રણ પદ્ધતિ જે છે એ આપણે રાષ્ટ્રીય આવક ગણવાની હોય. ઉત્પાદન કે કંપનીએ કેટલું ઉત્પાદન કર્યું છે હવે ઉત્પાદનની દ્રષ્ટિએ ગણીએ રાષ્ટ્રીય આવક એટલે કે દેશમાં છે એ કેટલી વસ્તુનું ઉત્પાદન થાય છે આ પદ્ધતિથી ગણે. આવક અમુક લોકો છે ખાલી ઇન્કમથી ગણે અને અમુક લોકો છે એ લોકો કેટલી જરૂરિયાત દર્શાવે છે અને એનો વપરાશ અથવા ખર્ચ કેટલો થાય છે એના આધારિત છે એ ગણતરી કરે રાષ્ટ્રીય આવકની. તો શું થયું કે ત્રણેય દેશ છે બધા દેશ આ ત્રણમાંથી એક પદ્ધતિ વાપરે. આપણે ઉત્પાદન નહીં વાપરી તો અમેરિકા ને નોર્વે જેવા આવક નહીં વાપરે અને જે બીજા દેશો છે ખર્ચની પદ્ધતિ તો શું થશે
કે ત્રણેયની છે એ રાષ્ટ્રીય આવક છે અલગ અલગ આવશે ઉત્પાદન છે આવક છે અને ખર્ચ તો ત્રણેય પદ્ધતિમાં ફેરફાર પડશે ને કેમ કે ઉત્પાદનમાં શું થશે ખર્ચય થશે ને આવકય થશે જ્યારે આવક એમાં ખાલી આવકની પદ્ધતિ જ દર્શાવવાની છે અને ખર્ચમાં કે તમે જે વપરાશ કર્યો છે એ બાબતમાં દર્શાવવાની છે તો ત્રણેય લોકો છે ત્રણેય પદ્ધતિ અલગ અલગ છે અને ત્રણેયની રાષ્ટ્રીય આવક પણ અલગ અલગ આવશે જેની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તુલના થતી નથી તો પાછા ત્રણ આપણી મર્યાદા જે રાષ્ટ્રીય આવકને અસર કરે છે કે એને ગણવામાં છે એ ત્રણ મુશ્કેલી સર્જાય છે પહેલી કઈ હતી રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલ બીજી વસ્તી અને ત્રીજી છે રાષ્ટ્રીય આવક ગણવાની છે એ જુદી જુદી પદ્ધતિ તો આજે આપણે છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એમાં કઈ રીતના છે એ આર્થિક વિકાસ અસર કરે છે તે આપણે જોયું જો ખાસ યાદ રાખવાનું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એ છે તમને પૂછાય છે ત્રણ માર્ક કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે સમજાવો અને તેની મર્યાદાઓ જણાવો તો તમારે પોઈન્ટ પાછે લખવાનું છે અહીંયા મેં જે પોઈન્ટ લખ્યા છે એ તમે ફેરબુકમાં લખી નાખજો આ પ્રશ્ન તરીકે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એટલે શું અને તેની મર્યાદાઓ જણાવો એમાં છે આ પોઈન્ટ લખવાના છે આ ખાસ આ મેઇન પોઈન્ટ છે કે તમારે સરળતા પડશે તમને લખવામાં તેને વાંચવામાં ઊંચા દરે તો ઊંચો રાષ્ટ્રીય આર્થિક વિકાસ નીચા દર તો નીચો પછી સ્થિર તો સ્થગિતતા અને જ્યારે ઘટાડો થાય ત્યારે શું થાય કે પીછેની સ્થિતિ દર્શાવે છે તો સરળતાથી તમને યાદ પણ રહી જશે અને મર્યાદાઓ છે એ આપણે જોઈ તો આ પ્રશ્ન તમારે છે એ લખવાનો છે ફેરબુકમાં અને વાંચવાનો પાકો કરવાનો છે અને ખાસ આ ચાર નિર્દેશકો છે યાદ રાખવાના છે અને આના પછીના લેક્ચરમાં આપણે જે બીજો વિકાસનો નિર્દેશક છે કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર તે આપણે જોઈશું આભાર